હેલ્પ ફોર લવ નહીં હેલ્પ ફોર હું પછી તમને કહીશ આગળ બટ લવ નહીં શું જિંદગી લવ માટે મળીશ કેટલા બોયફ્રેન્ડ કેટલી ગર્લફ્રેન્ડ તમારા મોબાઈલ ની અંદર કદાચ બોયફ્રેન્ડ ના નામો ઓછા છે ને ગર્લફ્રેન્ડ જો વધારે હોય એમાં બહુ શેખી મારવાની જરૂર નથી તમારે જ તમારું ભાવિ નક્કી કરવું છે હું ઘણી વાર કહું છું કે તમે તમારી ચિંતા છોડી દો તમારા મા બાપ છે તમારી ચિંતા કરવાવાળા મને આવી જોઈએ ને તે બી જોઈએ મને આ ન ચાલે તે ન ચાલે તું કોણ નક્કી કરવા વાળો તમારા મમ્મી પપ્પાને પૂછજો પપ્પા મમ્મીને કે તમે બંને એકબીજાને પાસ કર્યા હતા કે તમારા દાદા દાદી ગ્રાન્ડપ્પા ગ્રાન્ડમ્મા એ લોકોએ પાસ કર્યા હતા મીટિંગ થાય છે ને હવે તો મને અમદાવાદનો એક છોકરો મળ્યો મને કે કે મારા સે વડોદરામાં મારી મિટિંગ થઈ કારણ કે બિચારાને બત્રીસ થઈ ગયા પણ કોઈ દેખતું નતું અને છતાંય ઓલી એની સાથે મિટિંગ કરી પિસ્તાલીસ મિનિટ બે જણા બેઠા પછી બહાર આવ્યા પછી એ અમદાવાદ આવે ઓલી એને ઘરે અને બીજા દિવસે ફોનની રાહ જોતા હતા છોકરી વાળા તરફથી ફોન આવી ગયો ના છે ઓલા છોકરાથી ના રહેવાય એટલે એને સીધો પ્રશ્ન કર્યો બટ વાય અને હવે સાંભળજો છોકરીએ એટલું જ કીધું કે અમે બંને ચાલીસ મિનિટ બેઠા પણ એ ચાલીસ મિનિટમાં છોકરાએ મને ક્યાંય ટચ પણ ના કર્યો આવા લુખા છોકરા સાથે હું લગ્ન કરવા અરે ટચ ન કર્યો તો એની ખાનદાની છે ને કે મેરેજ પેલા ટચ તને કઈ રીતના કરી શકે કેટલી હદે આપણે નીચે ઉતરતા ગયા છે અમે અમારું ફોડી લેશું અમે અમારું નક્કી કરી લેશું અને તમારી આ સ્થિતિના કારણે તમારી મમ્મીઓ પણ હાથ ઊંચા કરી દીધા છે એ પણ ક્યારેક તમને પૂછી લે છે બેટા તારે કાંઈ હોય તો કહી દે તમારી મમ્મી આવું કહેને ને ત્યારે તમારી આંખ લાલ થઈ જવી જોઈએ મમ્મા તે મને કયા સંસ્કાર આપ્યા છે તું મને શું પૂછી રહી છે પ્લીઝ તું બીજાને જેને પૂછવું હોય એની મમ્મી પૂછે તારે મને ક્યારે આવું નહીં પૂછવાનું તમે જ્યાં કહેશો ત્યાં આર યુ રેડી તમારે જ તમારું નક્કી કરી લેવાનું છે હે અમારે તો અમારી આખી જિંદગી વિતાવવાની તો ભાઈ અમે જ નક્કી ન કરીએ યાદ રાખજો એક છોકરી ખાલી લગ્ન કરે છે ત્યારે એક છોકરાને પરણતી નથી આખા પરિવારને પરણે છે કારણ કે એને એના સાસુ અને સસરા એને પણ સંભાળવાના છે એની નણંદને પણ એને સંભાળવાની રહેશે એના જેઠ અને જેઠાણી હશે એને પણ સાચવવાના છે સંભાળવાના છે બધાની સાથે હળી મળીને રહેશે તો જ એનો સંસાર ચાલશે અને એ જોવા માટે તમારી પાસે છે તમારા મા બાપ પાસે અનુભવની આંખ હોય છે તમે જોઈ જોઈને શું જવાના બહુ સ્માર્ટ છે કે નહીં ગોરે ગોરે ગાલ પે જો કાલાસ તલ હે ગોરે ગોરે ગાલ પે જો કાલાસ તલ હૈ તો અજોડ હે काले काले गाल पे जो गोरा सा डाग है वो कोड़ है पुरुष काला स्त्री गोरी तो राधा कृष्ण की आ जोड़ है लेकिन पुरुष गोरा स्त्री काली तो नित की माथा फोड़ है ते शू जो के लिए हाइट की वो कलर अच्छा यू आर पेंटर પેન્ટર ને બધું કલર જ જોયા દેખાયા કરે હા અહીંયા જરા ગ્રે કલર જરા વધારે છે થોડો કાટ ના અરે યાર આ સ્કીન ઉપર છે કઈ ભીત ઉપર કલર નથી મારો વેઇટ કેટલું વેઇટ છે તો તમે કોણ છો ચમાર છો ચમારો હોય ને મરેલા ચામડા આવે ને એટલે એનું વેઇટ કરે કેટલું છે કેટલા કિલો કેવી સ્કીન કેવો કલર છટ તમારા મા બાપ અનુભવી છે જેણે જેણે પણ મા બાપને ઓવરટેક કરીને લવ મેરેજ કર્યા હશે સો માંથી એસી ટકા લવ મેરેજ ફેલ ગયા છે લાઈફ ઇઝ ઇક્વલ ટુ નોટ લવ હું લવ મેરેજ કરતા અરેન્જ મેરેજ ને વધારે એટલા માટે પ્રિફર કરું છું આરેન્જ મેરેજ ઇઝ ઇક્વલ ટુ Orange marriage.